नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज़ की विशेष रजूआत शतरंज कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज आप शतरंज कार्यक्रम में बात करवानी छे भारत ना जे स्वतंत्रता दिवस 75 वर्ष थया छे तेना लईने। आपणे ज्यारे स्वतंत्रता दिवस की बात करता है त्यारे आपणी अंदर एक सारो जोमजुस्सो आवी जतो होय छे, गर्वनी लागणी पण आपणे अनुभवता होय छे ज्यारे स्वतंत्रता दिवस आवे त्यारे। परंतु आपणे देशभक्ति अमुक ज समय क्यांक याद करता है ने तेवा पण सवाल थता होय छे। खाली 15 ऑगस्ट आए, 26 जान्युआरी आए त्यारे दरेक लोकोना स्टेटस बदलाई जता हुए छे, डीपी चेन्ज थई जता हुए छे, व्हाट्सअप पर अलग अलग जे इंडिपेन्डन्स डे की शुभकामनाओं मोकली देवाती हुए छे। ए एकली देशभक्ति नथी, आपणा देश माटे कंईक करी बताऊँ ए पण जरूरी बनी गयु छे। आपणे एम कहीए ने कि स्वच्छता अभियान, આપણે એક યુથ હતું, એક આખું ગ્રુપ હતું કે જેમણે એમ પણ વિચાર્યું હતું કે અત્યારની જે પરિસ્થિતિ છે ને, આપણે આ વખતનો ઇન્ડિપેન્ડન્સ ડે એવી રીતે ઉજવીશું ને કે જેમાં આપણે સ્વચ્છતા અભિયાનની સાથે આપણે એક શરૂઆત પણ કરીશું। એટલે કે એવી રીતે એક શરૂઆત કરો, ક્યાંક લોકોને અત્યારે સહાય આપો તે પણ અત્યારે જરૂરી બની ગયું છે। ઇતિહાસ શું હતો, અત્યારે હાલની શું પરિસ્થિતિ છે, આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ફાલ્ગુનીબેન પુરોહિત, કે જેઓ ઇતિહાસવિદ છે અને સાથે ઇતિહાસના ઘણા સારા એવા જાણકાર પણ છે, યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને દેવેન્દ્રભાઈ સોલંકી કે જેઓ સંઘ સમર્થક છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન ફાલ્ગુનીબેન હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જે રીતે આપણે 75માં જે વર્ષગાંઠ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, આઝાદીની લડતની એક સ્મૃતિઓ પણ ઘણી બધી હતી, અને જે રીતે સ્વતંત્રતા દિવસની વાત કરીએ ને તો એમ કહેવાતું હોય છે કે 7 દશકા પહેલાં આજના જે રીતે 15 ઓગસ્ટના દિવસે 1947ના રોજ આપણે આઝાદી મળી હતી। સૌથી પહેલાં તો આપ તે ઇતિહાસને વિશે આપ થોડુંક શું કહેશો? સૌથી પહેલા તો આપણા દર્શકોને એક વાત કહેવા માંગુ છું, જ્યારે આપણે અમૃત પર્વની, આપણા સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી તરફ જઈ રહ્યા છે ત્યારે, કે કોઈ પણ દિવસની ઉજવણી હોય, એ ચાહે સ્વતંત્રતા દિવસની હોય, એ ચાહે પ્રજાસત્તાક દિવસની હોય, એ ચાહે કોઈ મહાન પુરુષના જન્મદિવસની હોય, એ ચાહે કોઈ વ્યક્તિના જન્મદિવસની હોય, એ ઉજવણી છે એ બહુ પ્રતીકાત્મક વસ્તુ છે। ઉજવણી જે છે એની પાછળ જે તે દિવસની સાથે જોડાયેલો જે વિચાર છે તે, અને જે તે દિવસ સાથે જોડાયેલા જે મૂલ્યો છે એની આપણે ઉજવણી કરવાની છે, એ વસ્તુ આપણે ભૂલવાની નથી। જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની આપણી ઉજવણી કરી રહ્યા છે ત્યારે ખરેખર એક રાષ્ટ્ર તરીકે, એક દેશ તરીકે આપણે સ્વતંત્ર કેમ થયા, આપણે કેમ આઝાદીની લડત લડી, શું કરવા આપણે અંગ્રેજોથી સ્વતંત્ર બનવું હતું, અને જ્યારે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા ત્યારે આપણા મનમાં આપણા આઝાદીના જે લડતના જે લડવૈયાઓ હતા, આઝાદીના જે લડતના સ્વતંત્રતા સૈનિકો હતા, એમના મનમાં એક સ્વતંત્રતાનું કેવું સ્વપ્ન હતું, કેવું એક ચિત્ર હતું કે અમારે આવું ભારત જોઈએ છે, એમના સ્વપ્નના ભારતમાં આપણે 75 વર્ષ સુધી ક્યાં પહોંચી શક્યા, એનું ચિંતન કરવા માટેનો આ દિવસ છે, એ ઉજવણી, એ આ ચિંતનની ઉજવણી છે એવું હું માનું છું। બિલકુલ સાચી વાત છે, કારણ કે અત્યારે ચિંતન કરવું એ અત્યંત જરૂરી બની ગયું છે, અને અત્યારની જે રીતે ભારતની વાત કરીએ, પહેલાંનું જે ભારત હતું અત્યારનું જે ભારત છે તેમાં ઘણી અત્યારે તો બદલાવ પણ જોવા મળતો હોય છે। દેવેન્દ્રભાઈ હું આપની પાસે આવવા માંગીશ કે આપણે જે રીતે ભારતની વાત કરતા હોઈએ છીએ, ભારતનો ઇતિહાસ ઘણો સારો એવો છે, વિવિધતામાં એકતાની આપણે વાત કરીએ છીએ, ધર્મ નિરપેક્ષતાની પણ આપણે વાત કરીએ છીએ, સાથે આપને હું એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જ્યારે ઇતિહાસની વાત થતી હોય છે, સ્વતંત્રતા દિવસની વાત થતી હોય છે, ત્યારનું ભારત ને અત્યારે હાલના ભારતમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે, પ્લસ નવા ભારતની એક અત્યારે વિચારણા અત્યારે પણ જોવા મળી રહ્યું છે, નવું ભારત કેવા પ્રકારનું હોવું જોઈએ? આપને તથા પેનલિસ્ટને અને નિર્માણ ન્યૂઝના પ્રત્યેક દર્શકોને આવતીકાલથી જે અમૃત મહોત્સવ છે સ્વતંત્રતાનો, એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એક રાષ્ટ્ર તરીકે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ, આપણી સ્વતંત્રતા અને આપણા સંસ્કારને બચાવવાનો
જે સંઘર્ષ કર્યો છે. ખરેખર તો પરતંત્રતા કેવી એ પણ ક્યાંક એવો પ્રશ્ન છે. આપણે પરતંત્ર હતા કે સતત સંઘર્ષરત હતા? શરૂઆતથી જ આપણે સતત અને સતત આપણી સ્વતંત્રતા અથવા કોઈ આપણા પર આક્રાંત આવ્યા છે અને એ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને તોડવાની કોશિશ કરે છે, એની સામે આપણે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર અને આપણી ઉપર એ રાજ ન કરે એના માટેનો એક સંઘર્ષ કર્યો છે. અને એ સંઘર્ષની જેને કહીએ સોનેરી પૂર્ણાહુતિ એ 15 ઓગસ્ટ 1947 દિવસે થઈ છે. અનેક લોકોએ, અનેક જવા મર્દો, અનેક મા ભારતીના અનેક લાડલાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. ભારત આજે જો પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારને બચાવીને 75 વર્ષે ઊભું છે, તો એની પાછળ આવા અનેક બલિદાનીઓના રક્ત સિંચાયેલા છે. એ રક્તથી સિંચન થયેલી આ ભૂમિ છે અને આ ભૂમિ પર આજે આપણે ક્યાં છીએ, શું છીએ, એ ચિંતન કરવાનો ફાલ્ગુનીબેને કહ્યું છે એ બિલકુલ ખૂબ જ સરસ આ ઉત્સવ છે. ચિંતન કરવું ખૂબ જરૂરી છે. આજનો દિવસ છે તો આજનો દિવસ એ કરુણાંતિકાને પણ યાદ કરવાનો દિવસ છે જે દિવસે માં ભારતીના લાખો નિર્દોષ લોકોની કતલેઆમ કરી દેવામાં આવી હતી. માત્ર એક જ કારણ હતું કે અમને અમારો દેશ અલગ જોઈએ છે, અને એના કારણે થઈ અને અનેક લાખો નિર્દોષોનો, બાળકોનો, સ્ત્રીઓનો, મહિલાઓની, વૃદ્ધોની કતલેઆમ મચાવી દેવામાં આવી. એમને શ્રદ્ધાંજલિ અર્પવાનો દિવસ છે કે તમારી સાથે જે બન્યું છે એ ભવિષ્યમાં ન થાય એની અમે ચિંતા કરવાના છીએ. જે મહાત્મા ગાંધીની જે ચિંતા હતી કે રાષ્ટ્ર સમૃદ્ધ બને, છેવાડાના વ્યક્તિ સુધી રાષ્ટ્રની ચિંતા કરનારા વ્યક્તિ પહોંચે અને રાષ્ટ્રની સમૃદ્ધિનો છેલ્લામાં છેલ્લો જે હિસ્સો છે એ પણ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. 1947 થી શરૂ થયેલો જે ઇતિહાસ છે એમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે સ્વતંત્રતા પછી એ ચિંતન કરવાના દિવસો છે કે આપણે ખરેખર જે અખંડ ભારતની કલ્પના કરતા હતા એ આપણે અત્યારે હાલ, આપણે જે સમૃદ્ધ ભારતની કલ્પના કરતા હતા અને જે સમૃદ્ધ ભારત અને સ્વતંત્ર ભારતની કલ્પના કરી અને આ સ્વતંત્રતા સેનાનીઓ એ જે આખી ચળવળો ચલાવી છે, જીવનો ન્યોછાવર કર્યા છે, એને આપણે આજે યાદ કરી શકીએ, એમને કહી શકીએ કે તમે જેના માટે તમારા જીવનનું બલિદાન આપ્યું છે આજે અમે એ મેળવવા તરફ આગળ વધી રહ્યા છીએ, સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એની ચિંતા અને ચિંતન કરવાનો દિવસ છે. બિલકુલ, અત્યારે જે રીતે ચિંતન કરવાનો તો દિવસ છે, પરંતુ તેની સાથે આ ભારતમાં અત્યારે પણ ઘણું બધું બદલાયું છે, ઘણા બધા બદલાવ આવ્યા છે. યોગેશભાઈ, જ્યારે આપણે ઇતિહાસની વાત કરતા હોઈએ, સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ અને તેમાં એ ભારત અને અત્યારનું ભારત કયા પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે, કેવા ભારતની હજુ પણ આપણને જરૂર છે? આઝાદીની વાત કરીએ ત્યારે આપણે પેનલમાં ઇતિહાસવિદ ફાલ્ગુનીબેન બેઠા હોય ત્યારે હું ઇતિહાસનું ડોક્યું કરું એ કદાચ થોડું અજુકતું કહેવાય, પણ મેં મારી નજરે જે અમુક જોયેલી છે વાતો એ મારે કરવી છે કે અંગ્રેજોનું રાજ હતું તો શું ખોટું હતું, શેને માટે આપણે આઝાદી લઈ, કે અંગ્રેજો આપણી ઉપર જે જુલમ કરી રહ્યા હતા, અત્યાચાર કરી રહ્યા હતા એ ન થાય, આપણે જાતે આપણા દેશનું રાજ ચલાવી શકીએ એને માટે લાખો લોકોએ બલિદાનો આપ્યા. અને એમાં આ આઝાદીની ચળવળ, આ ચળવળ શબ્દ બહુ અગત્યનો છે, એ જે ચાલી એમાં એ વખતે એને આંદોલન નહોતા કહેતા, લડત નહોતા કહેતા, ચળવળ કહેતા હતા. એમાં બધા જુદા જુદા પ્રકાર હતા. ગાંધીજીએ અહિંસક રીતે આઝાદી માટેના જુદા જુદા કાર્યક્રમો આપ્યા, પ્રજાએ એને બહુ સરસ પ્રતિસાદ આપ્યો. ભગતસિંહ જેવાએ પોતે હિંસાનો ભલે આશ્રય લીધો, પણ એને અંગ્રેજોને ખબર પાડી કે ના, અમારે અમારા દેશવાસી તમે ચાલ્યા જાઓ. સુભાષચંદ્ર બોઝ ભલે કોંગ્રેસના પ્રમુખ રહ્યા ત્યાર પછી એમણે પણ પોતાનું એક લશ્કર ઉભું કરીને ભારતને આઝાદ કરવાનો પ્રયત્ન કર્યો. હું મારી અંગત રીતે વાત કરું તો મારા પિતાજી બોમ્બ બનાવવાના કેસમાં પકડાયા હતા અને એમની પર જુલમ ગુજાર્યો અને એમને જેલની સજા થઈ ત્યારે તે વખતનો જેલર
આપણો ભારતીય હતો એને કીધા હતો આપણો છોકરો છે, આપણી આઝાદી માટે લડ્યો છે, એટલે એને પાછલે બારની જેલમાંથી બહાર કાઢી દીધા અને પછી જાહેર કર્યું આ તો ભાગી ગયો. આ અમારા ઘરમાં આ વાતાવરણ હતું. એટલે એ વખતે મેં આ મારા બાળપણમાં આ બધા દિવસો જોયેલા. અને ત્યાર પછી 1947 નો આઝાદીનો દિવસ આવ્યો ત્યારે અમારા ઘરમાં અને અમદાવાદ શહેરમાં જે ઉત્સવ મનાયો હતો એનો ભલે હું 6 વર્ષનો હતો પણ એ નજરે જોયેલી વાત છે. લોકોમાં જે ઉત્સાહ હતો, જાણે કે કપિલ દેવે વર્લ્ડ કપ જીત્યો, રાત્રે બધા નીકળી પડ્યા હતા આનંદ કરવા, એના કરતા પણ વધારે આનંદ એ દિવસે ત્યાં હતો. એટલે એ દિવસો મેં જોયા છે. અને આ આઝાદી થયા પછી આપણું ભારત કેવું હશે એને માટે મહાત્મા ગાંધીજી એક પુસ્તક લખ્યું હતું, મારા સ્વપ્નનું ભારત. એમાં એમણે જે વાતો લખી હતી કે ભાઈ આ આ ભારત મારું આઝાદ થશે પછી પોતાના પગ પર ઉભું રહેશે, ગરીબોને મુશ્કેલી નહીં પડે, ઉદ્યોગો વિકસાશે, અને એ માટે જે કઈ છે એ બધા લોકો ભેગા થઈને, અને ગાંધીજીએ જે આઝાદીની ચળવળ ચલાવી એમાં માત્ર રાજકીય આઝાદીની વાત નહોતી, એમની તો સામાજિક આઝાદીની વાત હતી. આભડછેટ માટેના જે પ્રશ્નો હતા, હિન્દુ મુસ્લિમના પ્રશ્નો હતા, ગ્રામ ઉદ્યોગના પ્રશ્નો હતા, આ બધા પ્રશ્નોમાં એમને પોતાનું ફાળો આપેલો છે. અને ગૃહ ઉદ્યોગ વિકસાય, ખાદી વિકસાય, આ બધા કાર્યક્રમો એમણે આપેલા. હવે એ વાત થઈ 1947 પહેલાની. હવે 1947 પછીની શું પરિસ્થિતિ છે એ પછી મેં છે, એ પછીના 10 વર્ષ મેં જોયા છે કે એ વખતે આઝાદીનો જે જોમ હતો એ એટલો બધો દરેક વ્યક્તિમાં હતો, દરેક રાજકીય નેતાઓમાં પણ હતો. અને એ જે રાજકીય નેતાઓ હતા એ આઝાદીની પરિપક્વ એમાંથી નીકળેલી એ વ્યક્તિઓ હતી, એટલે એમણે જોયેલું કે આ આપણે આઝાદી કેવી રીતે મેળવી છે. પણ ત્યાર પછી જે બદલાવ આવ્યો છે અને આજે 2021માં હું આપણા ભારત દેશ તરફ નજર કરું છું ત્યારે ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે આ આઝાદી મેળવવાનું જે કારણ હતું અથવા ગાંધીજીનું અથવા તો લડવૈયાઓનું જે સ્વપ્નનું ભારત હતું એ આ નહોતું. અત્યારે આપણે હું જરા આડી વાત કરું તો માફ કરજો, પણ અત્યારે આપણા દેશમાં જેમ આપણે સાહેબે કીધું એ પ્રમાણે આપણા દેશમાં અત્યારે આપણે પ્રથમ ભારતીય છું પછી બીજો કોઈક છું એ વાતને બદલે આજે અત્યારે હમણાં જ પાર્લામેન્ટમાં એક બિલ પસાર થયું ઓબીસી અંગેનું, એટલે અત્યારે લોકો પોતાની જાતને પછાત ગણવામાં આવે એવી કંઈક વાત કરી રહ્યા છે. અને હિન્દુ મુસ્લિમના ભાગલાની વાત તો 1947માં હતી, આજે પણ હતી, પણ એ સિવાય જે બાકીની જાતો છે એમાં અમે પટેલ છીએ અને અમે આ છીએ અને અમે પટેલ છીએ પણ અમે પછાત રહી ગયા છે, અમે મરાઠા છીએ અને અમે પછાત રહી ગયા. આજે 75 વર્ષે આપણે આ પછાત લોકોને આગળ નથી લાવી શક્યા એ સ્વીકારવાનું કામ પાર્લામેન્ટે આજે કર્યું અને ઓબીસી માટેનું બિલ સર્વાનુમતે પાસ કર્યું. એટલે આપણે ભારતીય છીએ એવી વાત જ નથી કરી, આપણે કોઈ પછાત છીએ, આપણે ચૌધરી છીએ, આપણે કોળી છીએ, આ વાત કરવાનું. મને મને મેં આટલા વર્ષો જે દેશનું એ જોયું એમાં મને આજે બહુ દુઃખ થાય છે કે આપણે આગળ વધવાને બદલે પાછળ જવાની કેમ વાત કરીએ છીએ. દેશનો વિકાસ થયો છે, નવા નવા બંધો બંધાયા છે, હરિયાળી ક્રાંતિ આવી છે, સફેદ ક્રાંતિ આવી છે, આ બધું થયું છે, ઔદ્યોગિક વિકાસ પણ થયો છે, પણ જે સામાન્ય માણસો છે એમની ગરીબી દૂર નથી થઈ. અને દિવસે દિવસે આંકડા આવે છે કે ગરીબોની સંખ્યા ટકાવારી વધતી જાય છે. તો આના માટે આપણે આઝાદી મેળવી હતી, એટલે આ ઉપર અત્યારે વિચારણા કરવાની ચોક્કસ જરૂર છે. ચોક્કસ અત્યારે જયારે સ્વપ્નના ભારતની વાત હતી હોય ને, પરંતુ તે ક્યાંક અલગ જ અત્યારે તો જોવા મળતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. ફાલ્ગુને બેન, હું આપની પાસે વાત માંગીશ કે જ્યારે આપણે ઇતિહાસની વાત કરતા હોઈએ છીએ, ઇતિહાસ કંઈક અલગ જ જોવા મળતો હોય છે, અત્યારનું ભારત પણ આપણને કંઈક અલગ જોવા મળી રહ્યું છે. આપના મત અનુસાર અત્યારે કયા પ્રકારના બદલાવ આવ્યા છે અને કયા પ્રકારના બદલાવ લાવવા એ જરૂરી બની ગયા છે? મારે એમ કેવું છે કે હું તો ઇતિહાસ ભણાવું છું ઇતિહાસના પ્રોફેસર તરીકે, પણ યોગેશભાઈ તો ઇતિહાસના કેટલાક આંદોલનોના સાક્ષી રહ્યા છે, એમને તો ઇતિહાસના કેટલાક પાનાઓને જીવ્યા છે સ્વયં, કારણ કે એમને ભાગ પણ લીધો છે, એમણે જોયું પણ છે એ જગત, એ આંદોલનો, એ સ્વયં એના પ્રથમ દ્રષ્ટા બન્યા છે. દેવેન્દ્રભાઈએ વાત કરી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોની, તમારો પ્રશ્ન જે છે એ બહુ સરસ છે અને આ ઘડી એ પ્રશ્નના
ના જવાબ અંગેની મથામણ કરવાની જ ઘડી છે, એ જ સાચી આપણી ઉજવણી છે. પ્રશ્ન એ છે કે ખરેખર એ વખતે આપણી પાસે કેવા પ્રશ્નો હતા અને અત્યારે કેવા પ્રશ્નો છે. ખરેખર જોવા જઈએ તો તમે એમ મને એવું લાગે છે કે અત્યારે આપણે 2021માં બેઠા છે. 1947માં ટાઈમ મશીનમાં બેસી આપણે બંધ થઈ જઈએ, આપણી જાતને મૂકી દઈએ અને સીધું ટાઈમ મશીનની અંદર 1947 કરી દઈએ, તો તમને નવાઈ લાગશે કે તમને એવું નથી લાગતું કે તમે 2021માં છો. અને 1947માં બેઠા હોય તો તમને એવું જ લાગે કે એ જ પ્રશ્નો છે, એ ચાહે હિન્દુ અને મુસ્લિમના પ્રશ્નો હોય, એ ચાહે લઘુમતી અને બીજી બહુમતીના પ્રશ્નો હોય, એ ચાહે આપણા અનામતના પ્રશ્નો હોય, એ આપણા સ્વચ્છતા અભિયાનના પ્રશ્નો હોય, આપણી આપણી જે અમુક પ્રકારની જે જાહેર જીવનમાં જે ટેવો છે એના પ્રશ્નો હોય, રાજકારણમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો હોય, જાહેર જીવનની પ્રમાણિકતાના પ્રશ્નો હોય, સાંસ્કૃતિક સંઘર્ષોના પ્રશ્નો હોય, ભાષાના પ્રશ્નો. તમે આજે 2021માં ભારતની રાષ્ટ્ર તરીકેની સમસ્યાઓનું લિસ્ટ બનાવો અને અજ્ઞેશ એક અભ્યાસુ તરીકે તમે 1947માં જયારે આપણે આપણો ત્રિરંગો ઝંડો મધરાતે લહેરાવ્યો હતો એ સમયની આપણી રાષ્ટ્રીય સમસ્યાનું લિસ્ટ બનાવો, તમને નવાઈ લાગશે. અને કે એ સમસ્યાઓ લગભગ એક સરખી છે, એનો અર્થ કે 75 વર્ષ વિતાવ્યા પછી પણ આપણે હજુ પણ અમુક સમસ્યાઓની બાબતમાં ત્યાંના ત્યાં જ ઉભા છે. અને એનું કારણ એ છે જે હું ઇતિહાસને અમે 30 વર્ષથી હું ઇતિહાસ ભણાવું છું, મને લાગે છે કે મારે આ વાત મૂકવી જોઈએ આપણા વિદ્વાન જે પેનલિસ્ટો છે એની સમક્ષ પણ અને આપણા દર્શકો જે આ કાર્યક્રમને જોઈ રહ્યા છે એની સામે પણ હું મારી આ વાત મૂકવા માંગુ છું કે સવાલ શું છે, કેમ આપણે આ પડકારોને હજુ આપણે એમાંથી બહાર નથી નીકળી શક્યા, કેમ આ છેવાડાના માણસ માટે જે સ્વરાજ પ્રાપ્તિ આપણે કરવી હતી એ છેવાડાના માણસ સુધી સ્વરાજ્યના લાભો પહોંચ્યા નથી, કેમ હજુ પણ આપણે હિન્દુ અને મુસ્લિમ, દલિતો, અનામત, ઓબીસી, જ્ઞાતિઓના ભેદભાવ, ગામડાઓ, શહેરો, રોજગારી એના પ્રશ્નો હજુ કેમ છે, કેમ આપણે 75 વર્ષ પછી પણ એટલા પુખ્ત નથી થયા. એનું કારણ એ છે કે આપણે, હું જે માનું છે હું તમને શેર કરું છું કે આપણે અંગ્રેજોની આઝાદીમાંથી આઝાદી પ્રાપ્ત કરી અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયા છે. હું શબ્દ વાપરું છું સમજી વિચારીને, દેવેન્દ્રભાઈ આપણે અંગ્રેજી શાસનમાંથી આઝાદ થયા, આપણે યુનિયન જેક જે બ્રિટિશ ઝંડો હતો એને નીચે ઉતારીને આપણો ત્રિરંગો ઝંડો તો લહેરાવી દીધો અને આપણે આપણું સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું, પણ શું આપણે અંગ્રેજોએ જે માળખાઓ આપ્યા હતા એ ચાહે ન્યાયતંત્રના હોય, એ ચાહે ભાષાના હોય, એ ચાહે સંઘ યાદી અને રાજ્ય યાદીના જે માળખાઓ યુરોપમાંથી લઈને આવ્યા હતા તે હોય, એ ચાહે દેવેન્દ્રભાઈ એ ચાહે યુરોપમાં જે રાષ્ટ્રવાદની સંકલ્પના હતી તે હોય, એ બધા જ માળખાઓ આપણે એઝ ઇટ ઇઝ અત્યારે પણ જાળવી રાખ્યા છે. સાદી ભાષામાં કહું તો આપણે હજુ આપણા સમગ્ર સમાજને, આપણી સમસ્યાઓને, આપણા માળખાઓને સંસ્થાનિક સમયની ગુલામીમાંથી મુક્ત નથી કરી શક્યા. એટલે આપણે અંગ્રેજી શાસનમાંથી મુક્ત થયા છે, અંગ્રેજી માળખાઓમાંથી નહીં. એ ચાહે આપણું ન્યાયતંત્ર હોય, એ ચાહે આપણી ICS કે IAS ની જેને નવું નામ આપવામાં આવ્યું એની પરીક્ષાઓ હોય, ચાહે આપણા માતૃભાષામાં શિક્ષણ આપવાના પ્રશ્નો હોય, આપણે એ જ માળખાઓને ચાલુ રાખ્યા છે. એટલે માત્ર ઘરનો માલિક બદલાયો, એક ગોરો ગયો અને ઘઉંવાણી ભારતીય ચામડી ધરાવનારા માણસોનું શાસન આવ્યું, પણ માળખાઓ તો એના એ જ રહ્યા છે. ક્યાં છે તમારા પોતિકા માળખાઓ, ક્યાં છે જેમાં તમારા મૂળિયા હોય, તમારી સંસ્કૃતિની માટીની મહેક હોય, એવા માળખાઓ ક્યાં છે આપણી પાસે? એવા માળખાઓ વાળું સ્વરાજ્ય આપણે જોઈતું હતું. ગાંધીમાં પણ તમે જરાક સૂક્ષ્મતાથી જુઓ તો હું ગાંધીજીને જે રીતે સમજી છું, એ રાષ્ટ્રપિતા તરીકે એમણે આઝાદી અપાય કે નહીં, અહિંસાનો મુદ્દો આપ્યો, એ તો બધું બરોબર છે, સ્કૂલના બાળકો આપણે કોલેજના બાળકોને ભણાવીએ છીએ, પણ મૂળ વાત એ હતી કે એમણે ભારતને અંગ્રેજી માળખાઓમાંથી મુક્ત કરવું, એ ચાહે ન્યાયનું હોય, ચાહે ભાષાની ગુલામી હોય, એ ચાહે સાંસ્કૃતિક મૂલ્યોની ગુલામી હોય. હું તો એમ કહું, તમને જરા એક મિનિટનો વધારે સમય લઈશ,
આપણે જેને રાષ્ટ્ર કહીએ છીએ, આપણે જેને રાષ્ટ્રવાદ કહીએ છીએ, ખરેખર એ શું ભારતીય મૂળિયા પ્રમાણે, ભારતની સંસ્કૃતિ પ્રમાણેનો, એટલે સંસ્કૃતિનો અર્થ પણ અહીંયા આગળ બહુ સંકુચિત નથી કરવાનો. મને કદાચ રવીન્દ્રનાથ ટાગોરની કે કોઈકની હું નામ ભૂલી ગઈ છું, પણ કોઈકે આપણા સંસ્કૃતિની જે સમજણ આપી તે મને બહુ ગમે છે. આપણે ત્યાં પત્રકારોને એવી એક સરસ રિવાજ છે કે ભાઈ એક વાક્યમાં જવાબ આપો ને જરા, એટલે માઇક લઈને કોઈક ઊભું રહી ગયે છે કે તમાર એક લીટીમાં તમારી ભારતીય સંસ્કૃતિને સમજાવ. તો એ મહાપુરુષે મોટે ભાગે રવીન્દ્રનાથ ટાગોર હતા, એમણે સરસ જવાબ આપ્યો હતો કે આઈ કેન ડિનાય માય વેલ્યુઝ, આઈ કેન ડિનાય માય સિવિલાઇઝેશન, હું મારી સંસ્કૃતિના મૂલ્યોને હું અવગણી પણ શકું છું, એનો અસ્વીકાર પણ કરી શકું છું, એટલી સ્વતંત્રતા, એટલું ખુલ્લાપણું મારી સંસ્કૃતિમાં છે, એટલી બધી ધારા, એટલા બધા રંગો આ સંસ્કૃતિમાં છે, જ્યારે આપણે માળખાની વાત કરી, બહુ સાચી વાત છે કે અત્યારે હાલ પણ માળખા બદલાવા એ જરૂરી છે, ધાર્મિક વાડાઓ એકત્ર કરવા એ જરૂરી બની ગયા છે આ પરિસ્થિતિમાં. નવા ભારતની આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે, અને નવા ભારત માટે સંઘની વિચારધારા શું છે? સંઘની વિચારધારા એ માત્ર ત્રણ શબ્દોમાં છે, રાષ્ટ્ર પ્રથમ છે. મારા માટે મારું રાષ્ટ્ર પ્રથમ છે, રાષ્ટ્રના સંસ્કાર, રાષ્ટ્રની સંસ્કૃતિ પ્રથમ છે. ભારતીય બંધારણ જે છે એની શરૂઆત જ ત્યાંથી થાય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. બંધારણ નિર્માતાએ પણ એ જ કહ્યું હતું, વી આર ઇન્ડિયન ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી. આ જે વિચાર છે એને લઈને સંઘ છેલ્લા 95 વર્ષથી દરેક ભારતીયની અંદર ભારતીયત્વ જે છે એને પુનર્નિર્માણ કરવાનું. જેમ ફાલ્ગુનીબેને કહ્યું કે આપણે સત્તાધીશો બદલાઈ ગયા, પરંતુ જે અંગ્રેજીયત છે એ હજી પણ રહી છે. તો આ અંગ્રેજીયતમાંથી કેવી રીતે મુક્ત થવું, એ જે ચળવળ છે, અંગ્રેજીયતમાંથી મુક્ત થવાની જે ચળવળ છે, એ ચળવળનું જે અગ્રેસર સંગઠન છે એ છેલ્લા 95 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. આજે આપણે જોઈએ તો આપણે જ્યાં છીએ, આપણે અત્યારે જે જોઈએ છીએ, આજે આપણે 75 વર્ષ પછી, સત્તાધીશો બદલાયાના 75 વર્ષ પછી, શા માટે એના એ જ પ્રશ્નો આજે પણ મોઢું ફાડીને આપણી સામે ઉભા છે એની ચિંતા કરવી પડે છે. એ ચિંતા કરવી પણ જોઈએ, પરંતુ એ ચિંતા કરવી પડે છે, એના માટે કોણ જવાબદાર છે એ વિચારવાનો પ્રશ્ન છે. અચીવમેન્ટ્સ આપણે જોવા જોઈએ. જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા, ત્યારે એક ભારતીય બેન પાસે પૂરતા કપડાં નહોતા અને ગાંધીજીએ પોતાના ત્રણ વસ્ત્રોનો ત્યાગ કરીને માત્ર પોટડી પહેરવાનો નિર્ણય કર્યો. આજે ભારતમાં 75 વર્ષ પછી આપણે પ્રત્યેક ઘરમાં નળથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની વિચાર કરવો જોઈએ, એ અત્યારે થાય. છેવાડાના આપણા ભારતના ઉત્તર પૂર્વના જે રાષ્ટ્રો છે એમાં 75 વર્ષ પછી ત્યાં એક રેલવે સ્ટેશન પર ગાડી પહોંચે, ક્યાંક એરપોર્ટ બને, આ 75 વર્ષ પછી પ્રથમ વખત જ્યારે બને ત્યારે આપણે સ્વીકારવું પડે કે મારું ભારત હવે બદલાઈ રહ્યું છે. આજે આજે જ્યારે માઓ ઝેડોંગ નો એક એક્ઝેક્ટ એ શબ્દ શું છે ક્યાં કહેવાયો તો મને નથી ખબર, પણ 1962 ના યુદ્ધ પછી એક તરફી યુદ્ધ વિરામ સામેથી કરવામાં આવ્યો, અને પછી એવું કહ્યું કે અમારે કઈ જીતી નહોતું લેવાનું, પણ અમારે ભારતના લોકોને યાદ દેવડાવવાનું હતું કે એ લોકો ફરીથી યાદ ન કરે કે અમે જ શક્તિશાળી છીએ. આજે એ ભારત સામે આંખમાં, એ ચીન સામે સોરી, આંખમાંથી આંખ નાખીને આપણે વાત કરી શકીએ છીએ, આપણે વિશ્વમાં ઉભા રહી શકીએ છીએ. ડોક્ટર ભીમરાવ આંબેડકરે રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે આપણે 3.5 વર્ષમાં શું મેળવ્યું છે, 47 આપણું કોઈ, આપણે સમગ્ર દુનિયામાં સ્વીકૃત હતા, કોઈ આપણું વિરોધી નહોતું, અને આજે જયારે હું 1952 માં રાજીનામું આપું છું ત્યારે કોઈ આપણું સમર્થક નથી. આ જે પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી
એમાં આજે બદલાવ છે, આજે સમર્થનમાં આપણી પાછળ આવી અને વિશ્વની મહાસત્તાઓ ઉભી રહી શકે છે, આ બદલાવ થયા છે અને આ આપણે જોવા જ રહ્યા. ભારતીય સંસ્કૃતિ તરફ 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામનું મંદિરનું નિર્માણ થવું એ ભારતીયતા તરફની ભારતની ભારતના પગલાની સોનેરી શરૂઆત છે. બિલકુલ બિલકુલ, અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ દેવેન્દ્રભાઈ તમે જે વસ્તુ એડ કરીને બહુ સાચી વાત છે, અત્યારે અંગ્રેજી જ કાઢવી જરૂરી છે. યોગેશભાઈ, મારી જોડે ઘણો સમય છે, છેલ્લે આપણે પ્રશ્ન પૂછવા માંગીશ, રાજકારણમાં કયા પ્રકારનો ફેરફાર અત્યાર હાલ આવ્યો છે પહેલા કરતા અત્યાર સુધીમાં? 1947 પછી આપણું બંધારણ ઘડાયું, 1952માં પહેલી ચૂંટણી થઈ, ત્યારે રાષ્ટ્રીયતાનો જે જુવાળ હતો એ વખતના રાજકારણીઓમાં જોવા મળતો હતો. અને પંડિત નહેરુથી માંડીને લાલબહાદુર શાસ્ત્રીના રાજકીય શાસનનો તમે વિચાર કરો તો એમ લાગે કે દેશના ભલા માટે કશું કામ થયું હતું. પણ 1969માં ઇન્દિરાજીએ જ્યારે કોંગ્રેસના ભાગલા પાડ્યા અને માત્ર સત્તા માટે, માત્ર ખુરશી માટે બંધારણને પણ બાજુમાં મૂક્યું, ત્યારથી ભારતીય રાજકારણમાં ખરાબો બેસવા માંડ્યો છે. ત્યારથી ભારતીય રાજકારણ કઈક જુદી દિશામાં જઈ રહ્યું છે અને દરેક જણા ખુરશી માટે લડતા હોય એવું આજે પણ જોવા મળે છે. રાજીવ ગાંધીએ એક કાયદો પસાર કર્યો કે ચૂંટાયેલા સભ્યોના 1/3 મેમ્બરો જો પક્ષપલટો કરે તો બરોબર છે, નહીં તો એને પક્ષપલટાના નુકસાન થાય. હવે એ સરસ કાયદાને અત્યારે એવો ઊંધો અર્થ કરીને, એકલ દેકલ કરીને બી પક્ષપલટા થાય છે. અને પક્ષપલટા માટે મને આના કોઈ પુરાવાઓ નથી, પણ વાતો જે છે એના માટે પૈસાની લેવડ દેવડ પણ થાય છે. અને એ પણ આપણે ઝારખંડ રાષ્ટ્રીય મુક્ત મોરચાની વાત આપણે સાંભળેલી છે અને નરસિંહ રાવના જમાનામાં એ થયેલું અને આજે પણ આ થઈ રહ્યું છે. એટલે રાજકારણમાં તો આપણે બરોબર પીછેહઠ કરી છે. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી કંઈક સુધારો થયો છે એવું ભલે આપણને લાગતું હોય, પણ એકંદરે બધા જ રાજકીય પક્ષો માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે, વોટ મેળવવા માટેના કાર્યક્રમો કરે છે. કોઈને ત્રિરંગાને સલામી આપી એવો મનમાં ભાવ નથી. અને આ જે રાજકારણ આપણું અધોગતિએ પહોંચ્યું છે એ 2021માં આપણે સ્વીકારવું જોઈએ. બિલકુલ, અત્યારે જે રીતે આપણે સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ અને તેની ઉજવણી તો કરવામાં આવતી હોય છે, પરંતુ તે ભારત અત્યારના ભારતમાં ઘણો બધો ફેરફાર છે. હવે તે ફેરફાર હવે ક્યારે પૂર્ણ કરવામાં આવશે, ક્યારે આ દરેક સમસ્યાઓથી બહાર આવશે ભારત, તે તો હવે જોવાનું જોઈએ. તેની સાથે ફાલ્ગુનીબેન, યોગેશભાઈ અને દેવેન્દ્રભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશું. નમસ્કાર.